શું છે? અરે તમારી સાથે વાત કરવાની હતી. હવે તારી વાતમાં દમ શું હોય કે તારી સાથે વાત કરવાની હોય મારે? મારે નહીં, તમારા દીકરાને. હા બોલ, શું વાત કરવી છે તારે મારી સાથે? મમ્મી, તમે કાલે મારી સાથે વાત કરી હતી ને કે દામિનીએ તમારું અપમાન કર્યું હતું. હા, તો મેં આદી અને દામિનીને સમજાવવાની કોશિશ કરી, પણ એ સમજ્યા તો નહીં, ઉલટાનું મારું અને મીરાનું અપમાન કર્યું. હવે તમારામાં માન જેવું કંઈ છે નહીં તો એને અપમાન કર્યું હશે. ને મેં તને કહ્યું હતું કે તું સમજાવવા જા. હા, મેં કહ્યું હતું તને, તને પણ કહ્યું હતું, તો શું કામ સમજાવવા ગયા? સાચી વાત છે, અમારામાં જ માન જેવું કંઈ હતું નહીં. ઠીક છે, પણ હવે મારું સ્વાભિમાન જાગી ગયું છે. કાલે આખી રાત હું સૂતો નથી અને એક જ વસ્તુ વિચારી છે કે હવે આનો રસ્તો શું કરવો, અને મેં રસ્તો કરી લીધો છે. અને રસ્તો બેટા, નાનેથી મોટો થયો ને, તને આંગળી પકડીને ચાલતા જ્યારથી મેં કર્યો ને ત્યારથી અત્યાર સુધી તું તારા તારા દમ પર કંઈ નથી કરી શક્યો. એટલે અત્યારે તું રસ્તો કરી રહ્યો છે, એ નવાઈની વાત છે હો મારા માટે. તો મમ્મી જે કરવે પણ એ રસ્તો પહેલાં સાંભળી તો લ્યો. આપણા બધાનું સારું કરે છે તમારો દીકરો. તમે છો કે કોઈની વાત માનતા જ નથી ને? શું કીધું? આપણા બધાનું? એને જિંદગીમાં મારું ભલું કર્યું હોત તો મારે આજે આ દિવસ નહીં, હું આના કરતા મોટા બંગલામાં ન હોત. પણ એને તો પોતાની કમાણીથી કાંઈ કર્યું જ નથી, અને આ શું મારા દિવસો સુધારવાનો? મારા દિવસ સુધરેલા જ છે. હા ભાઈ, સાચી વાત છે મમ્મી, તમે કહો છો એનું મને બિલકુલ ખોટું નહીં લાગે, કારણ કે હું ઓછું કમાઉં છું એ હકીકત છે. મેં આજ સુધીમાં આવા બંગલા નથી બાંધ્યા એ પણ હકીકત છે. તમારા માટે ગાડી નથી લાવી શક્યો એ પણ સાચી વાત છે. પણ એક છે કે હું કોશિશ કરવા માંગુ છું એ તમને બધું આપવાની જે મેં નથી આપ્યું. પણ સૌથી મહત્વની વસ્તુ જે હું તમને આપી શકીશ એ હશે સન્માન અને પ્રેમ. તારા સન્માન અને પ્રેમને શું અમારે દૂધમાં ઘોળીને પીવો? બધો પ્રેમ અને સન્માન તે મને અત્યાર સુધી આપ્યો ને, હા, એના કોથળા ભરાયા છે ને માળીએ મૂક્યા છે, એક એક ખોલીને એને વાપરી લઈશ. હા, કે ઓ મારા દીકરાનો પ્રેમ માન સન્માન. હો, દામિની કેવું વર્તન કરે છે તમારી સાથે, તો પણ તમે એનો પક્ષ જ કેમ લો છો હર વખત? અને તમારો દીકરો કઈ સારી વાત કરે તો બસ એને જે મનમાં આવે બોલી દેવાનું. એ કામ કર. હા બેટા, તે જે રસ્તો શોધ્યો છે ને એ રસ્તો જરા બતાવીશ? કહીશ મને શું રસ્તો શોધ્યો છે? મમ્મી, અમે લોકો ઘર ભાડે રાખીને અલગ રહેવા જઈએ છીએ અને અમારી ઈચ્છા છે કે તમે પણ અમારી સાથે ચાલો. ફરી બોલ. અમે લોકો સંભળાવ નહીં. અમે લોકો મકાન ભાડે રાખવા જઈએ છીએ, હું અને તમારો દીકરો બંને જ. અમે બહાર રહેવા જવાના છીએ આ ઘરથી અલગ, અને તમને પણ સાથે લઈ જવાના છે. એક મિનિટ, એક મિનિટ. ભાડાનું ઘર એટલે પહેલાં જેમ ચૂપડામાં રાખતો તો એમ રાખીશ ને? હા, અને પછી મારે પેલું 500 ગ્રામ દૂધ હશે એમાં ચલાવવાનું, પછી આ ડ્રાયફ્રૂટ તો બહુ દૂરની વાત છે, ફ્રૂટના પણ ઠેકાણા નહીં હોય. મહેરબાની, હા, તે જે રસ્તો શોધ્યો એ રસ્તા પર તું અને તારી પત્ની બંને જઈ શકો છો, મારે નથી આવું. હું મારા નાના દીકરા સાથે બહુ ખુશ સુખી છું આ ઘરમાં. સમયસર મને જોઈએ ને બધી જ વસ્તુ મળી રહી છે. મમ્મી, એક વખત સાચે ખોટે પણ રોકવાની કોશિશ તો કરી હોત. જરાય ને. હા બેટા, હવે તને રોકવાથી મને શું ફાયદો? હા, તું તું જઈ શકે છે. જા જા, ઘર ગોતી ને આજે ને આજે સામાન. હું તો કહું છું આ પેલા 2-4 જે તારા આમ કોથળા ભરેલા પડ્યા છે વાસણ બાસણના, આના પિયરથી આવ્યા હોય એ જ લઈ જઈશ ને. બાકી તો આ પેલો તૂટેલો ફૂટેલો 2 પલંગ છે એ બધું લઈ જજે. જા જા, વહેલી તકે જા. મમ્મી તમે પણ ચલો ને, આપણે શાંતિથી રહેશું ને ત્યાં. નથી રાખવું. હા, મારું ધ્યાન છે ને મારી નાની વહુ રાખી લેશે, નાનો દીકરો રાખી લેશે. તમે જાઓ, મહેરબાની કરો, બહુ સલાહ આપી તમે લોકોએ મને અને બહુ મારો વિચાર કર્યો, પણ મારે તમારા લોકો જોડે નથી આવવું. હા, એ ગરીબીના દિવસો મારે નથી જોવા. મમ્મી પ્લીઝ, અને જેટલી જરૂર તમને માન સન્માનની છે એટલી જરૂર અમને પણ વડીલોની છત્ર છાયાની છે, તો અમારી સાથે આવો. અરે વડીલ ગયા બાજુ પર, મારે નથી તમારા વડીલ બનવું. બેટા તને મોટો કર્યો ને, હા, પરણાવી દીધો ને, હવે લઈને જા ને તારી બાયડીને. શું કામ મારી ચિંતા કરે છે? મારી ચિંતા બસ એ ગયો ને, જાણે પાછળ પાછળ જાને એની. જા, હા લે, એ લોકો તો પાણીમાં ડૂબે છે, મને ડૂબાડશે. હા.
દામિની વાવ ત્યાં વોશ બેસિન પાસે છે એમ મળી આવવા દે હા હા સર અબ હા હા તમે ચેક કરો કે મેં હા સર મેં મેલ મોકલી આપ્યા છે સામાન્ય હું શું કહું છું એક મિનિટ હા સર હા હા જુઓ તમે હા અરે કોણ મારી વાત હા હા સર હા ત્યાં એ મેલ છે ને એની એક્ઝેક્ટ નીચે જ છે અરે સામાન અબ હા સર કોલ યુ લેટર હા શું છે મમ્મી શું છે એટલે અરે સારા સમાચાર આપવા આવી છું તને તમારા સારા સમાચાર તેલ લેવા ગયા અરે કેટલું જરૂરી કામ કરી દીધું ખબર છે તમને અરે જરૂરી કામ કરતા પણ સારા સમાચાર છે તારા માટે તું વિચારી નહીં શકે ને એટલું કલ્પનાની બહાર હા શું છે કલ્પનાની બહાર કેશો મને જો બેટા હવે આ ઘરની અંદર તું હું અને આ ત્રણ જ જણ રહેવાના ત્રણ જ જણ રહેવાના એટલે હા તને નથી ખબર અમારો મોટો દીકરો અને બહુ એ લોકો આ ઘર છોડીને જતા રહ્યા છે અરે એ લોકો તો મને પણ લઈ જવાનું કહેતા હતા પણ હું એટલી સ્માર્ટ ને એટલી હોશિયાર ને ચોખ્ખું કહી દીધું કે મારી નાની વહુ મને રાખે છે આ સારા ઘરમાં આટલા મોટા ઘરને છોડીને હું તમારા લોકો જોડે આવીશ નહીં જરા પણ નહીં મમ્મી તમને ખબર છે એકવાર મેં તમને ઇડિયટ કીધું હતું એનો મતલબ શું થાય ખબર છે તમને ના ઇડિયટ એટલે બુદ્ધિ વગરના પાગલ થાય તમે છે ને એકદમ પાગલ છો તમારામાં છે ને બુદ્ધિનો છાંટો નથી એ લોકો ઘર છોડીને જતા રહ્યા તો તમારે પણ સાથે સાથે જતું રહેવું હતું ને શું કામ રોગાણા અરે આવું કેમ બોલે છે તું તો મને પહેલા દિવસથી જ બહુ પ્રેમ કરે છે અને આ પણ હું તમને પ્રેમ નથી કરતી તમે છે ને મને કઠવાઓ છો આઈ હેટ યુ મને તમે સહેજ નથી ગમતા અને હવે તો છે ને તમે મારા આ સહન શક્તિની બહાર છો અરે કેટલું બોલવા જોઈએ છે તમને જ્યારે જો ત્યારે બટા 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 ઇનફ ઇઝ ઇનફ મને છે ને હવે તમારા પર બહુ ગુસ્સો આવે છે અરે તું આ શું બોલે છે દામિની માન્યું કે આ તારા કોઈ સરનો ફોન ચાલતો તો ને હું જોરથી બોલી એટલે તને પૈસા આવે છે ને તમને આંધળા બનાવી દીધા છે હું પૈસા લઈને આવી આ ઘર સારું એવું મળી ગયું તમને રહેવા માટે ગાડી બંગલા ફર્નિચર તમને જે વસ્તુ જોતી હતી ને બધી જ મળી ગઈ પણ મને કહેશો હા ઉંમરે તમે પૈસા ગળે બાંધીને જવાના છો આ પૈસા લઈને આવી છું એટલે જ તમે મને એટલી સારી રીતે રાખો છો ને અને આ મીરા એ પૈસા લઈને નથી આવી એટલે તમે એને સહેજ સરખી રીતે નથી રાખતા તમને નથી ગમતી ને ના એવું નથી પણ તું આવું શું કામ બોલે છે એ લોકો તો મને એ લોકોની સાથે લઈ જવાનું કહેતા હતા તો જતું રહેવાય તમારે તમારામાં બુદ્ધિ નથી ને એટલે અહીંયા રોકાણા આ પોતાની બેઇજ્જતી કરાવવાનો બહુ શોખ છે તમને હા શું બોલે છે તું આજ સુધી મીરાએ આવી રીતે મારી સાથે કોઈ દિવસ વર્તન નથી કર્યું નથી કર્યું કારણ કે આ એનું ઘર નથી અમારા બાપનું ઘર છે એટલે મને મજા આવે ને એ મોરાઈશ મને મજા આવે ને એવી રીતે તમારું અપમાન કરીશ અને પ્લીઝ અત્યારે તો છે ને મારી આંખે ચડી ગયા છો પણ હવે પછી મને છે ને તમારું મોઢું પણ નહીં દેખાડતા નહીં તો આનાથી પણ વધારે મારે ન બોલવાનું બોલાઈ જશે હા તું શું બોલે છે મેં તો ખાલી તને કહ્યું કે મીરા અને રોનક આ ઘર છોડીને જતા રહ્યા પણ મેં સામેથી એ લોકોને કહ્યું કે મારે નથી આવું તમારા લોકો જોડે હું એ જ કહું છું ને જતા રહ્યા હોત ને તો મને મને શાંતિ મળત પણ નહીં મારું લોહી પીવા માટે તમે અહીંયા નહીં જ રહ્યા હવે કઈ બોલવાનું બાકી છે ના એટલું ઇનફ છે તમારા માટે કે તમારે હજુ એ પોતાની વધારે બેઇજ્જતી કરાવી છે ના યુ નો વોટ મમ્મી મને કોઈ એટલું સંભળાવી જાય ને તો હું ત્યાંથી તરત જતી રહું એક મિનિટ પણ ત્યાં ના રહું ખબર નહીં તમારામાં નાકકાન જેવું છે કે નહીં શું બોલે છે તું દામિની નહીં જાઓ ને તમે નહીં જાઓ હું જતી રહું અહીંયાથી ડોશી શું કરે છે તું અહીંયા હા હજુ તું અહીંયા જ છે તને કહ્યું હતું ને કે આ ઘરમાંથી નીકળી જા પણ નહીં આ તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં તને એકને એક વાત 10 વાર કહેવાની હવે તો છે ને હું તને મોઢા પર સીધી રીતે કહી રહી છું કે અમારો પીછો છોડી દે જતી રહે આ ઘરમાંથી
અરે પણ આટલી રાત્રે હું આ ઘરમાંથી કેવી રીતે જઈશ અને ક્યાં જઈશ? કેવી રીતે જઈશ? અમારા બાપાએ જે કાજુ બદામને મોકલ્યા હતા એ તો બહુ ઠૂસી ઠૂસીને ખાધા છે ને, તો આ પગ જે આપ્યા છે ને ભગવાને, એનો સહારો લે અને જતી રહે. અરે પણ આ ઘર, આ ઘર છોડીને જઈશ તો હું રહીશ કે? આદિ બેટા, સમજાવ ને આને, કે મને કહે છે કે આ ઘર છોડીને જતા રહો, આ અડધી રાત્રે હું ઘર છોડીને ક્યાં જો? એવી વાત કરો છો તમે? હા, આ સાચું તો કેવી છે તમને? જો હું કેવી મસ્ત ગેમ રમતો હતો, એવામાં તમારો અવાજ પડ્યો, તમને કોઈએ બહાર જવા માટે કહ્યું પણ તમે બહાર ના ગયા, અહીંયા શું કરતા હતા, બેઠા હતા? બેટા એમ જ બેઠી હતી. અરે અહીંયા મચ્છર ખાવા, આ ઠંડી સહન કરવી, એના કરતા ચૂપચાપ અહીંયાથી જતું રહેવાય ને આપણો રસ્તો કરી લેવાય. અરે પણ બેટા હું અત્યારે કેવી રીતે જઉં, તું વિચાર તો કર. અરે સીધી રીતે જાને અને ક્યાં જાઉં ને એમ તો પૂછતી જ નહીં. તારો મોટો દીકરો છે ને, એને પોતાના માટે એક ઝૂંપડી ગોતી લીધી છે, તો ત્યાં જઈને રે. હા ભાઈ ને ત્યાં જતા રહ્યો ને, એમ પણ જો હું તમારા લીધે થઈને આ ઘર છોડવા નથી માંગતો, આ ઘર છે ને મને બહુ જ વાલું છે, પ્રિય છે મારું ઘર, એટલે હું તમારા લીધે મારું ઘર છોડું? નહીં નહીં નહીં, એવું ક્યારેય નહીં બને. પણ બેટા તારા ભાઈ ને મેં ના પાડી છે કે હું એની સાથે નહીં આવું, હું તમારા લોકોની સાથે રહીશ. પાછી હા પાડી દો, કહી દો એને કે હું તારી સાથે જ રહીશ. બસ આદિ, હા છે ને, આવી રીતે નહીં માને અને ધક્કા મારીને કાઢવી પડશે. અને એમ પણ મારા સારા એવા ઘરમાં છે ને, મને આવો કચરો નથી જોઈતો. ચાલ ચાલી કર પાછા. પાછા શું લેવા આવ્યા છો અહીંયા? અરે મોટા ભાઈ તમે અચાનક અહીંયા કેમ? ન ગમ્યું, શરમ નથી આવતી? પોતાની માને ધક્કા મારીને ઘરની બહાર કાઢો છો અને પાછા વટથી સામે પણ ઊભા છો? તો તમારી સગી માં છે ને, તો લઈ જાઓ ને સાથે, અમારે નથી રાખવા. તમે સાચો હા? આ જ ડાયલોગ આદિને પણ કહી શકાય ને? આદિ સગી માં તો તારી પણ છે, કોણ દીકરો અડધી રાતે પોતાની માને આવી રીતે ઘરની બહાર કાઢે? અરે મને મમ્મી વગર ત્યાં ઊંઘ નથી આવતી, એમની ચિંતા થતી હતી એટલે એમને જોવા માટે આવ્યો. સારું કર્યું આવ્યો, નહીતર તમારું આ રૂપ ન જોવા મળત ને. જુઓ તમને કહી દઉં કે મમ્મીને એમ પણ ઘરમાં ફાવતું નહોતું, તમે ગયા પછી ખબર નહીં શું થયું એમને, એમનું મગજ ચકડોળે ચડી ગયું હતું અને પછી અહીંયા બેઠા બેઠા ખબર નહીં શું કરતા હશે, એટલે મેં કહ્યું પ્રેમથી જતા રહો ને ભાઈ, ન ગમતું હોય તો શું કામ પરાણે રહેવાનું? એટલે ધક્કો મારવાનો? ધક્કો નહોતો માર્યો, એ તો આનાથી ધક્કો લાગે ને એટલે મેં તો જરાક આમ કર્યું હતું. મેં જોયું આદિ, હવે મારી સામે ખોટું તો ન બોલ. તમે કોની સાથે બહેસ કરો છો? અરે એક નંબરનો સ્વાર્થી માણસ છે, પોતાની બાઈડીએ એક મકાન શું લઈ આપ્યું, પોતાની માને ધક્કા મારીને ઘરની બહાર કાઢે છે, ખાલી જાણે કાલ સવારે શું કરશે. જો તમારે છે ને એને કઈ કહેવાની જરૂર નથી, અને એને જ આપ્યું છે બધું, બાકી આપણા કોઈમાં હેસિયત નહોતી હા કે મકાન લઈ શકીએ સરખું. સારું હવે કોઈ અમે તમને નહીં કહીએ, પણ મમ્મીને તો કહીશ ને. થઈ ગઈ તમારી ઈચ્છા પૂરી, રહી લીધું બંગલામાં, પૈસાને ચાટી લીધા. બસ રોણક, શું બોલો છો તમે આ? અને તમે હેસિયતની વાત કરો છો ને, કઈ હેસિયત? તમે કદાચ રૂપિયાથી મોટા થઈ ગયા હશો પણ સંસ્કારોથી નહીં. એક મકાન હાથમાં શું આવ્યું, પોતાની હેસિયત ભૂલી ગયા છે, પોતાની માને ધક્કા મારીને ઘરની બહાર કાઢે છે અને હેસિયતની વાત કરે છે માણસ. ઓહ થઈ ગયું તમારું હા ભાભી, આટલા બધા તમારે કઈ બોલવાની જરૂર નથી, તમારા સંસ્કાર કેવા છે મને ખબર છે. હે તમને પણ છે ને મમ્મીથી બહુ બધા પ્રોબ્લેમો હતા જ, પણ આ તો ખબર નહીં અચાનક મમ્મી પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ જાગ્યો, ઘરની બહાર નીકળી ગયા એટલે. હશે, બધા જ ઘરમાં પ્રોબ્લેમ હોય, સાસુઓ વચ્ચે પ્રોબ્લેમ આજકાલનો નથી, પણ એનો મતલબ એ તો નથી ને કે અમે એમને ક્યારે ધક્કો તો નથી માર્યો ને, તારી જેવું વર્તન તો નથી કર્યું ને એમની સાથે. હશે હવે, અમારી ભૂલ થઈ ગઈ, અમે માનીએ છીએ, બસ અમારે મમ્મીને નથી રાખવા. અને આ રાતના આટલા વાગે અમને કોઈ લેક્ચર સાંભળવાનું કે આ ડાયલોગ બાજી કરવાનો છે ને, બિલકુલ શોખ નથી. તો તને શું લાગે છે? અમને શોખ છે, હાથે કરીને બોલાવો છો તમે લોકો. મીરા બસ મીરા, નહીં બોલ. મમ્મી હું ફરીથી તમને રિક્વેસ્ટ કરું છું, હવે તો મારી સાથે આવશો ને? બેટા તારે હવે મને આજીજી કરવાની કોઈ જરૂર નથી, આ લોકોના અસલી ચહેરા બરાબર ઓળખી ગઈ છું, મારી ભૂલ હતી, મને માફ કરી. મમ્મી આ શું બોલો છો, તમારે હાથ ન જોડવાના હોય, તમારે માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપવાના હોય. મારો નામ જેવો છોકરો મને આટલો પ્રેમ માન સન્માન આપતો હતો અને હું
રાક્ષસ સાથે રહેવા તૈયાર થઈ હતી. મમ્મી માફ કરી દે બેટા, માફી ના માંગો. હોય ને ક્યારેક માણસથી ભૂલ થઈ જાય, એમ તમારાથી પણ ભૂલ થઈ ગઈ છે. જો અમારી હેસિયત એટલી તો નથી કે અમે બંગલામાં રાખી શકીએ, પણ હા અમારી ઓકાત એટલી જરૂર છે કે અમારી ગરડી માં અમારા ઘરમાં ભૂખી નહીં રહે, સન્માનનો સ્વાભિમાનનો રોટલો ખાશે. હાદી હું શું કહું છું, આપણે બંને અંદર જઈને દરવાજો બંધ કરી દઈએ, કારણ કે આ લોકોના સેન્ટિમેન્ટ અને ઇમોશનલ ડ્રામા છે ને એ નહીં પતે. ચાલો અંદર. અને હા તમારા લોકોનું પતિ જાય ને એટલે પ્લીઝ જાઓ ને ત્યારે દરવાજો બંધ કરતા જજો. ચાલ્યા જશું, અમે પણ અહીં રોકાવા કે પાછા આવવા માટે નથી આવ્યા, પણ જતા જતા એક બે વાત કહીશ. હાદી અભિમાન તો રાવણનું પણ નહોતું ટક્યું, તો આટલી નાની એવી બંગલીમાં તમે શેનું અભિમાન કરો છો? આ પૈસા તો આજે છે અને કાલે નથી, પણ પરિવાર અને પ્રેમ એ પૈસા આપતા નહીં મળે. મને તો મારી માં મળી ગઈ, પણ એક વાત યાદ રાખજે કે જે પોતાની સાસુનું અપમાન કરી શકે ને એ વરનું પણ કરી જ શકે. ચલો ગેટ આઉટ, ગેટ બંધ કરતા જજો. ચાલો તમારે આવવાનું છે કે પછી એમની સાથે જવું છે? આવું છું.